નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 10 પ્રથમ પરીક્ષા ઓક્ટોબર 2021 અંતર્ગત વિષય ગણિતના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જેમાં પહેલું છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો. દ્વિઘાત સમીકરણને ઓછામાં ઓછા બે વાસ્તવિક બીજ હોય છે, તો આ વિધાન ખોટું છે. બીજું, બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર જેટલો હોય છે, તો આ વિધાન પણ ખોટું છે. આગળ તમે જોઈ શકો છો ત્રીજું, જેમાં ખાલી જગ્યા આપેલી છે, વર્તુળના એક વ્યાસના અંત્યબિંદુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે. બે ક્રમિક ઘન પૂર્ણાંકોનો ગુણાકાર બે વડે હંમેશા વિભાજ્ય હોય છે. જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે તે ઘટનાની સંભાવના એક થાય. બિંદુ 20 અને 21નું ઉદ્ગમ બિંદુથી અંતર શોધો, તો જવાબ આવશે 29 એકમ. સાતમું, એક સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ઋણ 6 છે, તો તેનો આન્સર આવશે -24. ગુસ્સા કોને કહે છે? તો બે કે તેથી વધુ આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતાંકવાળા પદોના ગુણાકારને આપેલ સંખ્યાઓનો ગુસ્સા કહે છે. નવમું, 28 અને 63 વડે વિભાજ્ય હોય તેવી નાનામાં નાનો પૂર્ણાંક 252 સુરેખ સમીકરણ યુગ્મના પ્રકાર 3 x = 0 નો આલેખ શું દર્શાવે છે? y અક્ષ. આગળ છે 12મું, જેમાં આન્સર આવશે ઓપ્શન B 4. 13, કોઈ ઘટનાની સંભાવના ખાલી જગ્યા એટલે કે 1.5 હોય તે શક્ય નથી. સામાન્ય રીતે કોઈપણ આવૃત્તિ વિતરણ માટે બહુલક મધ્યસ્થ ઓપ્શન B માં 2 એ આપણો આન્સર છે. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા આવશે 16. બહુપદી આપેલી છે, ના બંને શૂન્યની સંજ્ઞા ઋણ છે. આગળ જોઈએ 17મો પ્રશ્ન. તો હવે આગળ જે બધા દાખલા છે તેનું સોલ્યુશન તમારે સ્ક્રીન ઉપર જોઈ લેવાનું છે. અને આ બધા પ્રેક્ટિસ માટેના દાખલા છે. આમાંથી ઘણા દાખલા એવા છે કે જેની તમે પરીક્ષામાં પૂછાઈ પણ શકે છે, અથવા તો એ દાખલાની રીત તમને આગળના કોઈપણ એવા દાખલા સોલ્વ કરવામાં ઉપયોગી થશે.